15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સાથે સાથે દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો શ્રી અરવિંદ ઘોષની પણ જન્મ જયંતિ છે. રાષ્ટ્રવાદી યુગ પુરુષ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ 1872 રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ ડૉક્ટર કૃષ્ણધન ઘોષ અને માતાનું નામ સ્વર્ણલતા દેવી હતું. તેમના પિતા MD થઈ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. 5 વર્ષની વયથી શ્રી અરવિંદે દાર્જિલિંગની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. 7 વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં 13 વર્ષ અભ્યાસ કરી ઈસવીસન 1890માં એ જમનાની પ્રતિષ્ઠિત ગણાતી ICS ને ઉચ્ચ પરીક્ષા પાસ કરી. જોકે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક સમી એ ડિગ્રી માટે ડંખતો રહ્યો અને તેમણે એ ડિગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. વડોદરામાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા. ઈસવીસન 1893 થી 1903 સુધીનો સમય વડોદરાના ગાયકવાડની સેવામાં ગાળ્યો હતો. ઈસવીસન 1910માં તેઓ ફ્રાન્સના તાબા હેઠળના પોન્ડેચેરીમાં ગયા. તેમણે ત્યાં જઈને રાજકારણ સાથેનો છેડો ફાડી નાખ્યો. ઈસવીસન 1914માં તેમણે આર્ય નામનું માસિક શરૂ કર્યું. ઈસવીસન 1904માં કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ થયા. ઈસવીસન 1904માં યોગની સાધના શરૂ કરી. વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી વિદ્યા શીખ્યા. ઈસવીસન 1906માં તે સમયના વાઇસરો લોર્ડ કર્ઝન બંગાળના 2 ભાગલા પાડ્યા. સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ થયું, જેમાં શ્રી અરવિંદે સક્રિય ભાગ લીધો. વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કોલકાતામાં આચાર્ય તરીકે જોડાયા. વંદે માતરમ નામના અખબારના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદે અંગ્રેજીમાં કર્મયોગીને બંગાળીમાં ધર્મ એમ 2 સાપ્તાહિકની શરૂઆત કરી. શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે. ઈસવીસન 1903માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિસીમ શૂન્ય વિહાર કરતા હોવાનો ભાવ અનુભવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને ઈસવીસન 1910થી મહર્ષિ શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા. આધુનિક ભારતના મહાયોગી અને પૂર્ણ યોગના પ્રણેતા મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ 5 ડિસેમ્બર 1950ના રોજ અવસાન પામ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોએ તેમના અવસાનની ઉજવણી કરી હતી. 15 ઓગસ્ટ 1964ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. અસ્તુ.